હવે સમાચારો વિસ્તારથી નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલા પુણેશ્વર ખાતે આવેલા મશાણી હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડમાં ઉગાડેલા ગાંજાના છોડવા સાથે મંદિરમાં રહેતા પૂજારીને નવસારી એસઓજી પોલીસે બાતમીના આધારે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે નવસારી એસઓજી પોલીસને બાતમી મળી હતી કે નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલા પુણેશ્વર નજીકની ગૌશાળા પાસે આવેલા મશાણી હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડમાં રહેતા પૂજારીએ ગાંજાના છોડ ઉગાવ્યા છે જે બાતમીના આધારે પોલીસે બુધવારે મોડી સાંજે મસાની હનુમાનજી મંદિરના કમ્પાઉન્ડમાં છાપો માર્યો હતો જ્યાંથી નશાના ઉપયોગમાં લેવાય એવા છોડ મળી આવ્યા હતા પોલીસે એફએસએલની મદદથી તપાસ કરતા કંપાઉન્ડમાં ઉગેલા છોડવાઓ ગાંજાના હોવાનું ખુલ્યું હતું જેથી પોલીસે ઘટના સ્થળેથી અઠ્ઠાવન હજાર એકસો ચાલીસ રૂપિયાના ગાંજાના કુલ નવ કિલો છસો નેવું ગ્રામ વજન ધરાવતા સાડત્રીસ છોડવાઓ કબ્જે કર્યા હતા જ્યારે મંદિરમાં રહેતા

એમની પાછળની જગ્યામાં ગાંજાનું ગેરકાયદેસર રીતે વાવેતર કરવામાં આવેલું છે આ બાતમીની ખરાઈ કરેલી તો આ હકીકત સાચી હોવાનું જણાય આવેલ છે આથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગઈકાલે આ સ્થળે રેડ કરવામાં આવેલી હતી તો એની અંદર સાડત્રીસ જેટલા જે ગાંજાના છોડ છે એ મંદર મંદિરના જે મહંત છે એમના દ્વારા ઉગાડવામાં આવેલા હતા અને આ ગાંજો છે એ પોતે પોતાના ઉપયોગમાં અને મંદિરમાં અન્ય કોઈ વ્યક્તિઓ આવે તો એમની સાથે મળીને ઉપયોગ કરતા હતા કુલ અઠ્ઠાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ છે એ પોલીસે કબજે કરેલ છે અને આ મહંત કે જે બે વર્ષથી પૂજારી તરીકે ફરજ બજાવે છે અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે એમની વિરુદ્ધ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલું છે